नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस विषय गुजराती में प्रकरण नंबर त्रण एटले के काव्य नंबर त्रण सिलवंत साधु ने एक काव्य नो परिचय मेळवीशुं। सौ प्रथम आपणे एना कवित्री गंगा सती नो परिचय मेळवीशुं। तो आ गंगा सती एटले के सोरठना मीराबाई तरीके ओळखाय छे। एमनुं पूरु नाम गंगाबा कहलसन गोहिल हतुं। એમનું ઉપનામ ગંગા સતી અને સુરઠના મીરાબાઈ તરીકે પણ ઓળખાય છે। એમનો જન્મ 1846માં ભાવનગર જિલ્લાના રાજપરા નામના ગામમાં થયો હતો। એમના પિતાનું નામ ભાઈજી જેસાજી સરવૈયા અને માતાનું નામ રૂપાળીબા હતું। એમના લગ્ન સમઢિયાળાના એક ગરાસદાર જેમનું નામ છે કહળસંગ કલભા ગોહિલ એટલે કે એમને કહળુભાના નામથી ઓળખતા હતા, એમની સાથે થયા હતા। એમના સંતાનો વિશે જોઈએ તો એમાં બે માન્યતા છે। એક માન્યતા અનુસાર એમને બે પુત્રીઓ હતી, એકનું નામ રાજબા અને બીજીનું નામ હરિબા। જ્યારે પાનબાઈ એ તો એમના પિયરમાંથી આવેલી સાથે આવેલી એક ખવાસ કન્યા હતી। બીજી એક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે એમને એક પુત્ર હતો અને એનું નામ હતું અજોભા, અને અજોભાના લગ્ન એ પાનબાઈ સાથે થયા હતા, એટલે કે પાનબાઈ એ ગંગા સતીની પુત્રવધુ હતી। એમણે કંઈ પણ અભ્યાસ કર્યો નહોતો, પણ એમને પોતાના ગુરુ ભુધરદાસજી પાસેથી જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન એમણે પોતાના ભજનોમાં ઉતાર્યું હતું। ગંગા સતી અને એમના પતિ કહળસંગ એ બંને ધર્મપરાયણ હતા, સાધુ સંતોની સેવામાં માનતા હતા, એટલે સાધુ સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા। હવે જ્યારે સાધુ સંતો સાથે ભજન કીર્તન કરવું અને એ માટે થોડી જગ્યા જોઈએ, તો આ બંનેને પોતાનું ઘર સાંકડું લાગ્યું, એટલે એમણે પોતાના ઘરથી દૂર વાડીમાં જઈ અને વાસ કર્યો અને ત્યાં એક હનુમાનજીની દેરી પણ બનાવી અને ત્યાં એમણે આ ભજન કીર્તન શરૂ કર્યું। કહળસંગને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થયેલી અને એ સિદ્ધિનો એમણે એકવાર ઉપયોગ કરેલો અને એ સિદ્ધિનો ઉપયોગ કરીને એમણે એક મૃત ગાય, મરેલી ગાયને સજીવન કરેલી। હવે આ જે સિદ્ધિ પ્રાપ્ત કરી અને એનો ઉપયોગ કર્યો, અકારણ ઉપયોગ કર્યો, એના લીધે એમની પ્રસિદ્ધિ વધી ગઈ અને લોકો એમના ત્યાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના માટે કંઈ ને કંઈ પ્રશ્નો લઈને આવતા, એટલે એમને એવું લાગ્યું કે આ જે મેં સિદ્ધિનો ઉપયોગ કર્યો છે એ મને ભજન કીર્તન કરવામાં બાધારૂપ થશે, એટલે એમણે નક્કી કર્યું કે આ દુનિયા છોડીને જતું રહેવું, એટલે કે દેહ ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો। તો ગંગા સતીએ પણ એમની સાથે દેહ ત્યાગ કરવાની તૈયારી બતાવી, પણ કહળસંગે એમને એક વિનંતી કરી અને આજ્ઞા કરી કે જ્યાં સુધી પાનબાઈને તમે પૂરું જ્ઞાન ન આપી દો ત્યાં સુધી તમે રોકાઈ જાઓ। એટલે ગંગા સતી પાનબાઈને જ્ઞાન આપવા માટે રોકાયા અને કહળસંગે દેહ ત્યાગ કરી દીધો। ગંગા સતીએ પાનબાઈને દરરોજ એટલે કે 52 દિવસ સુધી એક એક રચના સંભળાવી અને એ 52 ઉત્તમ રચનાઓ એ ગંગા સતીના ભજનો કહેવાય છે। તો આ રીતે એમણે જે અધ્યાત્મ જ્ઞાન મેળવ્યું અને પોતાનું જ્ઞાન પોતાની પેઢીને મળે એ માટે પાનબાઈને ઉદ્દેશીને આપણું આ કાવ્ય લખેલું છે છે। તો આ કાવ્ય સિલવંત સાધુને એ કાવ્ય પાનબાઈને ઉદ્દેશીને લખાયું છે, પાનબાઈને સંબોધીને લખાયું છે। એક આદર્શ સંત કેવો હોવો જોઈએ, આદર્શ સંતના લક્ષણો કયા કયા, એની વાત
આપણને આ કાવ્યમાં કરવામાં આવી છે. સિલવંત સાધુ એટલે શું? એમાં સિલવંત એટલે શું? તો સિલ એટલે ચારિત્ર્ય, અને સિલવંત સાધુ એટલે ચારિત્ર્યવાન સાધુ, કે જેમાં સર્વ ગુણોનો વિકાસ થયેલો હોય એવો સાધુ, અને એવા સાધુની કે જેમાં સર્વ ગુણોનો વિકાસ થયો હોય એવા સાધુની અહીંયા વાત કરવામાં આવી છે. સીલ વિશે વાત કરીએ તો અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ઇફ યુ લુઝ વેલ્થ નથિંગ ઇઝ લોસ, ઇફ યુ લુઝ હેલ્થ નથિંગ ઇઝ સમથિંગ ઇઝ લોસ, બટ ઇફ યુ લુઝ કેરેક્ટર એવરીથિંગ ઇઝ લોસ. એટલે કે જો તમે સંપત્તિ ગુમાવી છે તો કંઈ નથી ગુમાવ્યું, જો તમે તંદુરસ્તી ગુમાવી છે તો કંઈક ગુમાવ્યું છે, પણ જો તમે ચારિત્ર્ય ગુમાવ્યું છે તો બધું જ ગુમાવ્યું છે. એટલે કે ચારિત્ર્યનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. એક અર્થ વિસ્તારમાં આપણે પંક્તિઓ પણ ભણીને આવ્યા છીએ જેમાં લખ્યું છે કે શીલનું વસ્ત્ર તે વસ્ત્ર, અન્ય વસ્ત્ર અવસ્ત્ર શું. આ પંક્તિ વારંવાર બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે. તો મિત્રો, શીલનું વસ્ત્ર એ આપણું સૌથી મોટું વસ્ત્ર છે, એટલે કે સૌથી મહત્વનો ગુણ, સૌથી મહત્વની વસ્તુ આપણા જીવનમાં ચારિત્ર્ય છે. અને અન્ય વસ્ત્રો એટલે કે આપણે નવા નવા વસ્ત્રો પહેરીએ, પણ જો આપણું ચારિત્ર્ય સારું ના હોય તો આપણે વસ્ત્ર વગરના કહેવાઈએ. મૂળ વાત ઉપર આવીએ તો સિલવંત સાધુને એમાં સિલવંત સાધુના લક્ષણોનું વર્ણન કર્યું છે. તો કહેવામાં આવ્યું છે કે સિલવંત સાધુ એના વર્તન અને વ્યવહાર કોઈ પણ પરિસ્થિતિમાં બદલાતા નથી. એટલે કે સિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રહે. તો આ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં એના વર્તન અને વ્યવહાર બદલાતા નથી. એની ચિત્તની વૃત્તિ, એની મનની વૃત્તિ હંમેશા નિર્મળ રહે છે, પવિત્ર હોય છે. અને આવા આદર્શ સંતને ગંગા સતી વારે વારે નમવાનું કહે છે, કારણ કે આવા સંતમાં પરમાત્માનો વાસ હોય છે, પરમાત્મા એના ઉપર મહેરબાન હોય છે, એટલે પરમાત્માની એના ઉપર કૃપા હોય છે. અને આવા સાધુને ગંગા સતી વારંવાર નમવાનું કહે છે, વારે વારે નમવાનું કહે છે. બીજી વાત કરીએ તો આવા જે આદર્શ સંત હોય, સાધુ હોય, એના મનમાં કોઈ શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદભાવ હોતો નથી. નાના મોટાનો, ઊંચ નીચનો એવો કોઈ પણ ભેદભાવ વગરનો આ આદર્શ સંત હોય છે. શત્રુ કે મિત્રનો ભેદભાવ ન રાખનાર અને જીવનથી નિર્લેપ રહેવાનો એક ભાવ આ સિલવંત સાધુમાં હોય છે. એને પરમાર્થમાં પ્રીત હોય છે, એટલે કે પ્રભુ પ્રત્યે અથવા પ્રભુ ભક્તિ પ્રત્યે જ એ લીન રહેતો હોય છે, પ્રભુ ભક્તિમાં જ રચો પચો રહેતો હોય છે. એનું મન, વચન અને કર્મ એમાં એકત્વ હોય છે. એટલે કે જેવું વિચારે એવું જ બોલે અને એવું જ કરે, એટલે કે મન, વચન અને કર્મમાં એકત્વ હોય છે. હાથીના દાંત જેવું નહીં, હાથીના દાંત ચાવવાના પણ જુદા હોય, બતાવવાના પણ જુદા હોય. કેટલાક લોકો આવા હોય છે, શું બોલે, શું કરે, શું વિચારે, પણ આદર્શ સાધુ, આદર્શ સંત, શીલવંત સાધુ એ મન, વચન અને કર્મમાં એકત્વ ધરાવતા હોય છે. એટલે મિત્રો, આગળ વાત કરીએ તો શીલવંત સાધુ એ હંમેશા આઠે પર આનંદિત હોય છે, એટલે કે દિવસ રાત પોતાનું જીવન આનંદમાં જ વ્યતીત કરે છે. પ્રહર એટલે શું? તો પ્રહર એટલે 3 કલાકનો સમય. તો એ પોતાના જીવનમાં હંમેશા આનંદિત રહે છે, અને એનો તુરિયાનો તાર જાગી ગયેલો હોય છે. તુરિયાનો તાર એટલે શું? તો ધ્યાનાવસ્થા. આપણા જીવનની 4 અવસ્થા છે,
એમાંથી ધ્યાનાવસ્થાની વાત કરી છે કે એનામાં સમજણ શક્તિનો ઉદય થયેલો હોય છે. ધ્યાનાવસ્થા એટલે કે સમજણ શક્તિનો ઉદય થયેલો હોય છે. નામ અને રૂપને એને મિથ્યા ગણેલું હોય છે. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, તરસ્યા ને તો દરિયા કરતા લોટો લાગે મોટો. એટલે કે દરેક માણસ ને એ પ્રભુ ભક્તિ માટે યોગ્ય ગણે છે અને દરેક સાથે ભજન કીર્તન કરે છે. આમ શીલવંત સાધુને ભજન દ્વારા ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને કહે છે કે આવા આદર્શ સાધુની સંગત કરવાની અને આવા આદર્શ સાધુના વચનમાં વિશ્વાસ રાખીને જીવન જીવવાનું, એમને વારંવાર નમન કરવાનું, અને આ રીતે જો તમે જીવશો તો ચોક્કસ તમે ભવપાર ઉતરશો.